રૂપે વારંવાર આપણે સરકાર સમક્ષ મોરચો કાઢીએ, આંદોલન કરીએ, ધરણા કરીએ કે પેપરો ન ફૂટવા જોઈએ, કડક કાર્યવાહી કરો, આમ પગલા લો તેમ, એવું વારંવાર શા માટે કરવું? આ વખતે આપણે સંકલ્પ કરવાનો, ગુજરાતના લાખો કરોડો મહેનતુ બેરોજગાર યુવાનો સંકલ્પ કરવાનો છે કે આપણે આ વખતે ભાજપના ચમરબંધીઓને છોડવાના નથી. ચૂંટણીમાં જે જે ચમરબંધી ઝપટમાં આવે એને ઘર ભેગા કરવાના છે. એ લોકો તો ચમરબંધીને છોડે કે ના છોડે, પણ આપણે આ ભ્રષ્ટ ભાજપના તમામ ગુજરાતમાં વધુ એક વખત વિદ્યાર્થીઓનું, મહેનતુ બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે. કેમ કે સરકાર ભાજપની છે અને કોઈ પણ ચમરબંધીને છોડતી નથી, એટલે આપણે એવું તો ન કહી શકીએ કે પેપર ફૂટ્યું છે. આપણે તો એમ જ કહેવાય કે વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું છે, અને આ પહેલી વખત નથી ફૂટ્યું. હવે તો વિદ્યાર્થીઓનું નસીબ ફૂટવાની ઘટનાઓમાં કોઈ નવાઈ જેવું નથી રહ્યું. બહુ દુઃખ લાગે છે કે વારંવાર પેપરો ફૂટે છે અને ભ્રષ્ટ ભાજપની સરકાર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને મૂકવામાં નહીં આવે, બધાને જેલમાં પૂરીશું, કડક કાર્યવાહી કરીશું, આવા જૂઠા વાયદા વચનો અને ભાષણો આપીને છટકી જાય. દિવસ રાત મહેનત કરતો ગુજરાતનો યુવાન એક સપનું જોતા જોતા પરીક્ષા આપવા માટે આવે છે કે કાલ સવારે એનું ભવિષ્ય બનશે, કારકિર્દી બનશે, પરંતુ વારંવાર એની કારકિર્દી, એનું ભવિષ્ય, એનું સપનું રોળાઈ જાય. અને આજે વન સંરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું એના કરતાં પણ દુર્ઘટના કે એના કરતાં પણ મોટું દુર્ભાગ્ય તો એ છે કે કોઈ મીડિયા ચેનલે, મેં હું હમણાં જોતો હતો, વન મંત્રીને ફોન કર્યો તો વન મંત્રીના પીએ ફોન ઉપાડ્યો, અને જ્યારે ટીવીમાંથી એવું કહેવામાં આવ્યું કે પેપર ફૂટ્યું છે, શું કહેવા માગો છો, ત્યારે મંત્રીશ્રીના પીએ જવાબ આપ્યો કે સાહેબ અત્યારે આરામમાં છે, એ જાગે સાહેબશ્રી, પછી હું જાણ કરું. આ આપણું દુર્ભાગ્ય છે કે વન મંત્રી છે એ બપોરના 3 વાગ્યે નસકોરા બોલાવે છે, અને ગુજરાતનો યુવાન છે એ એની આહ કાઢે છે, એની સિસકીઓ બહાર નીકળે છે. ખૂબ દુઃખ લાગે છે, પણ મારું એવું માનવું છે કે વારંવાર પેપરો ફૂટે, વારંવાર આપણે સરકાર સમક્ષ મોરચો કાઢીએ. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે આ આખા મુદ્દે, અને વન મંત્રી સુધી પણ તેઓએ આક્ષેપ લગાવ્યા છે. કારણ કે આજે આ જે ઘટના બની છે અને તેમાં પેપર વાયરલ થયું હોવાનું ત્યાંના હાજર પરીક્ષાર્થીઓએ જ દાવો કર્યો છે, ત્યારબાદ યુવરાજસિંહ પાસે આ આખા પુરાવા પહોંચે છે અને આખો મુદ્દો મીડિયામાં આવ્યા બાદ જીતુ વાઘાણી જણાવી રહ્યા છે કે માત્ર કોપી કેસ છે, એક વ્યક્તિએ ખાલી ફોટો પાડ્યો છે, એનો મતલબ એ ન કહી શકાય કે પેપર લીક થયું છે.